રાજ્યમાં આજે વરસાદે લીધો વિરામ. સવારથી એક પણ જિલ્લામાં નથી નોંધાયો વરસાદ. શાહીન વાવાઝોડાથી પણ ગુજરાતને નથી ખતરો. સુરતના અજવામાં સીલ કરાયેલા અપાર્ટમેન્ટમાં વધુ ત્રણ કેસ. હવે ત્રણ બાળકોના રિપોર્ટ પોઝિટિવ. કોન્ટેક્ટ ટ્રેસિંગથી નવા કેસ સામે આવ્યા. અમરેલીના બાબરામાં મગફળીની ઓનલાઈન ખરીદીની નોંધણીની પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોમાં રોષ. મામલતદાર કચેરી પહોંચી પોકાર્યા સૂત્રોચ્ચાર. રાજકોટ જિલ્લામાં 384 પંચાયત તલાટીકા મંત્રી હડતાળ પર ઉતર્યા. પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા કામગીરીનો બહિષ્કાર. મહેસાણામાં પણ વિરોધ. ગાંધીનગરના પેથાપુરમાં ભાજપના પ્રચાર પહેલા કોંગ્રેસે કાઢી રેલી. સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવવાનો અમિત ચાવડાનો દાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યું. કહ્યું સ્વચ્છતા અભિયાન ગાંધી બાપુની પ્રેરણાનું પરિણામ. ઓક્ટોબરની પહેલી તારીખે સરકાર માટે આવી ખુશખબરી. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડથી વધીને થયું 1.17 લાખ કરોડ. 68 વર્ષ બાદ ફરીથી ટાટા ગ્રુપની થશે એર ઇન્ડિયા. સૌથી વધુ બોલી લગાવી ટાટા ગ્રુપ બન્યું માલિક. 1953માં ભારત સરકારે ટાટા પાસેથી જ ખરીદી હતી એરલાઇન્સ.